અમને હું પાછલા 6 વર્ષથી બજેટ ફોલો કરી રહી છું અને દર વર્ષે હું જ્યારે બી બજેટ જોવા બેસું તો મારા માઇન્ડમાં એ જ હોય છે કે આ વર્ષે કદાચ એજ્યુકેશન માટે કંઈક નવું હશે, કંઈક નવું આવશે. હાલાંકિ એ લોકો બહુ બધું આપે છે, પણ જે ફિલ્ડ સુધી આપવું જોઈએ, સપોઝ અમે લોકો બહાર જઈએ ને તો કંપનીઝ અમને કહે કે તમે તો આ કોર્સ કર્યો છે તો અહીંયા અહીંયાનો એક્સપિરિયન્સ તમને હશે, બટ એ એક્સપિરિયન્સ અમને એકચ્યુઅલમાં નથી હોતું, કારણ કે મેબી ઇન્સ્ટિટ્યુશન પાસે એટલી ફ્રીડમ નથી કાં તો રિસોર્સિસ નથી કે એ લોકો અમને એક્સપિરિયન્સ આપી શકે. સો ગવર્મેન્ટને થોડું એજ્યુકેશન સેક્ટર પર ધ્યાન આપવું પડશે, કારણ કે એજ્યુકેશનથી જ આગળનું ફ્યુચર ઇકોનોમી અમે જોવાના છીએ આજથી 10 વર્ષ 20 વર્ષ પછી. તો એમને થોડું આમ ઇન્સ્ટિટ્યુશન્સને કાં તો ફ્રી હેન્ડ આપવું જોઈએ કાં તો એટલા રિસોર્સિસ પ્રોવાઈડ કરવા જોઈએ જેનાથી અમે ઇન્સ્ટિટ્યુશન્સ એક્સપિરિયન્સ આપી શકે અને હેન્ડ ઓન લર્નિંગ. એ લોકો દર વર્ષે કામ તો બહુ જ સારું કરે છે, પણ એ પેપર સુધી રહી જાય છે એવું મને પર્સનલી લાગે છે. તમે જ્યારે ફિલ્ડ પર આવશો ને તો તમને ખબર પડશે કે પેપરમાં જે લખ્યું છે અને એક્ચ્યુઅલમાં જે થાય છે એમાં બહુ ડિફરન્સ છે. તો એના વચ્ચેનું ગેપમાં થોડું ધ્યાન રાખવું પડશે. જી, જૈસે કે આપ જાનતે હૈ યુનિયન બજેટ અભી આને વાલા હૈ, યે બજેટ 3 યા 4 મહિને કે લોગ કી નઈ સરકાર આયેગી નયા બજેટ આયેગા તો 3-4 મહિને મેં હમારી સરકાર સે અપેક્ષા યહી હોગી જો બજેટ રેજીમ હૈ ઉસમે થોડી ચેન્જ કી જાય, થોડી રાહત મિલી જાય. જો મેઇન ફોકસ હોના ચાહીએ વો મેન્યુફેક્ચરિંગ સેક્ટર પે હોના ચાહીએ, ક્યોંકિ એક દેશ કી ઇકોનોમી ઉસકે મેન્યુફેક્ચરિંગ સેક્ટર પે જ્યાદા ડિપેન્ડેન્ટ હોતી હૈ. જો વિકસિત દેશ હૈ ઉસકી ઇકોનોમી મેન્યુફેક્ચરિંગ સેક્ટર પે હોતી હૈ, પ્રાઇમરી સેક્ટર કે વજહ સે એગ્રીકલ્ચર હો ગયા, તો દેશ આઈટી સેક્ટર સે શિફ્ટ હોકે મેન્યુફેક્ચરિંગ તરફ જાના ચાહીએ. ઉસકે લિયે જો ટેક્સ લેબ હૈ ઉસકો સરકાર કમ કરના ચાહીએ ઇમ્પોર્ટ ડ્યુટીઝ, ઓર જો એક્સપોર્ટ પે હૈ ઉસકો એક્સપોર્ટ પે જો ચાર્જિસ હૈ કંપનીઝ કો વો ભી કમ કરની ચાહીએ. તો મેરી યહી માંગ હૈ સરકાર સે, એક્સપોર્ટ ઓર ઇમ્પોર્ટ ચાર્જિસ જો હૈ મેન્યુફેક્ચરિંગ પે વો કમ કી જાય, ઓર લોકલ મેન્યુફેક્ચરિંગ કો બૂસ્ટ દેને કે લિયે સ્કીમ્સ લાઈ જાય. યુનિયન બજેટ 2024 જે આવી રહ્યું છે એક ઇન્ટરિમ વટકાળાનું સરકારનું બજેટ છે, જે 3 મહિના સુધી માન્ય રહેશે અને વોટ ઓફ એકાઉન્ટ હશે. તો એક એજ્યુકેશન સિસ્ટમમાં હું છું, એટલે કે હું એક વિદ્યાર્થી છું મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરાનો, અને રાજનીતિ શાસ્ત્રમાં હું પોસ્ટ ગ્રેજ્યુએશન કરી રહ્યો છું. તો મારા જે પ્રોજેક્ટ ચાલી રહ્યા છે અને જે પણ રિસર્ચ ચાલી રહ્યું છે, એ ન્યૂ એજ્યુકેશન પોલિસી કે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020-2020માં જે ફોર્મ્યુલેટ કરવામાં આવી હતી અને ગયા વર્ષ 2023-24 એકેડેમિક યરથી તે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી રહી છે. અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી જે છે તે પશ્ચિમ ભારતના એક ઝોનમાં એક કોઓર્ડિનેટિંગ એજન્સી તરીકે કામ કરી રહી છે. તો આ જ યુનિવર્સિટીના છાત્ર તરીકે મારી એક અપેક્ષા રહેશે, કેમ કે હું ખુદ વિદ્યાર્થી છું અને આગળના સમયમાં પણ હું આ કારકિર્દી મારા શૈક્ષણિક ક્ષેત્રમાં કરવા માગું છું. તો જે સરકારશ્રીએ આશ્વાસન આપ્યું હતું કે 2020 એનઈપી 2020માં કે GDPનો એક્સપેન્ડિચર 6% કરવામાં આવશે શિક્ષણ ક્ષેત્રમાં, જે 2 વર્ષ થયા છતાં પણ હજુ સુધી 6% સુધી આપણે પહોંચી નથી શક્યા, કારણ કે 2021-22માં 3.1% અને 2022-23માં 4.5% જેવો એક્સપેન્ડિચર કરવામાં આવ્યો હતો. તો સરકારશ્રી પાસે એક અપેક્ષા રહેશે કે શિક્ષણ ક્ષેત્રમાં આ વર્ષે જો 6% જેટલો બજેટનો એક્સપેન્ડિચર GDPનો એક્સપેન્ડિચર કરવામાં આવશે ખર્ચ કરવામાં આવશે તો એક રાષ્ટ્ર નિર્માણ માટે એક સારો એવો એક આપણા માટે પહેલું જે આપણો અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે તેમ એક આપણું પહેલું પગથિયું રહેશે, જે આપણને અખંડ ભારત નહીં પણ એક વિકસિત ભારત 2047 સુધીમાં જે આપણે અચીવ કરવાનું છે કે આપણે જે વિકસિત ભારતનું જે આપણે સ્વપ્ન જોયું છે તે સાકાર કરવાનું છે. તો 6% એજ્યુકેશનમાં અને 5% જેટલું આપણે સ્વાસ્થ્ય ક્ષેત્ર એટલે કે હેલ્થ સેક્ટરમાં જો આપણે ખર્ચો કરીશું તો આવનારી પેઢી માટે અને આપણા ભારત દેશ માટે બહુ સાર્થક સાબિત રહેશે. સિન્સ 2024 ઇલેક્શન્સ આને વાલી હૈ, રાઈટ, ઓર ફિર હમ વન નેશન વન ઇલેક્શન્સ કી બાતે કર રહે હૈ, કેરિઝ્મા ઓફ ધ લીડર્સ બઢ રહી હૈ ઓર ડિફેક્શન્સ હો રહી હૈ, કોઅલિશન પાર્ટીઝ બન રહી હૈ, કરપ્શન ચાર્જિસ લગ રહે હૈ, પાર્લામેન્ટરી ડિબેટ્સ હો રહી હૈ, ન્યૂ પાર્લામેન્ટ એસ્ટાબ્લિશ હુઆ હૈ, રાઈટ. તો બહુત સારી ચીઝે એક સાથ હો રહી હૈ ઇન્ડિયા મેં. તો આઈ થિંક ये 3 महीने के लिए जो इंटरिम बजट आ रही है उसमें हम इतना ज़्यादा एक्सपेक्टेशंस रखना भी अपने लिए हमारे लिए नहीं होगा, लेकिन ये चाहते हैं कि इंक्लूसिविटी द कॉन्सेप्ट ऑफ इंक्लूसिविटी शायद हमको लाने की बहुत ज़्यादा ज़रूरत है. हाँ, कैरिज्मा लीडर्स में होना बहुत ज़रूरी है, लेकिन ग्राउंड लेवल वर्क जो बोलते हैं ग्रास रूट लेवल वर्क और ऑर्गेनिक लीडर्स की हमको बहुत ज़रूरत है, क्योंकि हमारी डेमोक्रेसी है, वी हैव इलेक्शन सिस्टम, राइट, लेकिन हमारे पास ऑप्शंस होने बहुत ज़रूरी है फॉर अ लीडर. अगर हम ऑथोरिटेटिव रेजिम में ना जाना हो तो हमको ऑर्गेनिक लीडर्स अवेयर करने पड़ेंगे, हमको स्टूडेंट्स को अवेयर करना पड़ेगा अबाउट दिस पॉलिटिकल डायनेमिक्स ऑफ द इंडियन पॉलिटिक्स और हाउ इट कैन बी अ स्कोप. और क्रिमिनलाइजेशन ऑफ पॉलिटिक्स हो रही है, नो द एजुकेशन क्वालिफिकेशन ऑफ पॉलिटिशियंस, आई थिंक उसको भी चेक करने की अभी बहुत ज़्यादा जरूरत हो गई है. एंड इट्स नॉट ओनली अबाउट बजट इन अ फिक्स क्लोज फॉर्म ऑफ सेंट्रल विस्टा, आई थिंक उसको कम आउट फ्रॉम द पार्लियामेंट एंड कम इन टू द ग्राउंड लेवल पॉलिटिक्स ऑफ इंडियन स्टेट्स. બજેટમાં કોઈ ખાસ અપેક્ષા તો નથી આ વખતે,
કારણ કે બજેટ 3 મહિના પૂરતું આવે છે અને હજી આવતી ચૂંટણીઓ હજી બાકી છે, તો આમાં કોઈ ખાસ ઉમેદ રાખવા જેવું નથી. ભારત સરકારે નવી શિક્ષા નીતિ જાહેર કરી છે, 2 વર્ષ થઈ ગયા તેમ છતાં પણ આજે વોકેશનલ એજ્યુકેશન માટે કોઈ તેમની પાસે પ્રોપર પોલિસી નથી, ફંડનું અલોકેશન નથી થતું, અને અલોકેશન થાય છે તો તે ફંડ જાય છે ક્યાં, એ સૌથી મોટો સવાલ છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વોકેશનલ એજ્યુકેશનની વાત કરે, મેડ ઇન ઇન્ડિયાની વાત કરે, સ્કિલ ઇન્ડિયાની વાત કરે, પરંતુ આજ સુધી આના માટે કેટલું બજેટનું અલોકેશન થયું છે અને કેટલું એકચ્યુઅલ બજેટ ગ્રાઉન્ડ લેવલ ઉપર વપરાણું છે તેના માટે કોઈ ખાસ ડેટા સરકાર દ્વારા બહાર પાડવામાં નથી આવતા. ખાલી માત્ર સંસદમાં કે લોકસભામાં કે વિધાનસભામાં ઉભીને રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર બજેટ જાહેર કરે છે, તેનાથી આ વસ્તુ થવાની નથી. તો ગ્રાઉન્ડ લેવલ ઉપર ઉતરી અને કામ કરવું જોઈએ. અને એક યુવા તરીકે મારી અપેક્ષા એ પણ હોઈ શકે કે જ્યારે હું યુનિવર્સિટીથી બહાર નીકળું છું ત્યારે મને સારી નોકરી મળે, અને જો મારે નોકરી નથી કરવી તો મારે કંઈક સાહસિક ઉદ્યોગ કરવા છે તો તેના માટે પણ કોઈ સારી પોલિસી હોવી જોઈએ અને કોઈ સારી સરકારની સહાયતાવાળી પોલિસી પણ હોવી જોઈએ, જે આજે હું જોઈ શકતો નથી ગ્રાઉન્ડ ઉપર ઇમ્પ્લિમેન્ટેશન થતા.